દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. હું પ્રતાપ ચાવ. અમારી આ ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જામનગરમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની આગેવાનીમાં પ્રબુદ્ધ નાગરિક મિલન કાર્યક્રમ યોજાયો. જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રભુત્વ નાગરિક મિલન યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં મહિલા સંમેલનમાં હાજરી આપ્યા બાદ જામનગર આવી પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર સાંસદ પૂનમ માડમના ચૂંટણી પ્રચાર અર્થે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જામનગર આવ્યા છે. જામનગરમાં ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક મિલન નામનો કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે કૃષિ પ્રધાન આરસી ફળદુ અને અન્ન પુરવઠા પ્રધાન અકુભા જાડેજા, પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ ઇંડોચા અને ભાજપના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાંસદ પૂનમ માડમને પરિસ્થિતિ કાઢવા કાર્યકર્તાઓને હાકલ કરી છે. કોંગ્રેસના રાજમાં દેશનો વિકાસ થવાને બદલે રૂંધાયો હતો. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતા જ દેશનો ડંકો વિશ્વભરમાં વાગવા લાગ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી અને સમગ્ર દેશ એક મજબૂત નિર્ણય તરફ, એક નવા ભારતના સંકલ્પ સાથે અને એની ભાગીદારી માટે જ્યારે ચંદ્રની રહ્યું હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ મજબૂતીથી એના ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યું હોય, ત્યારે જામનગર ખાતે આપણા આ સંસદીય ક્ષેત્રમાં નાતે મેં સાક્ષી હું કે આજ વિશ્વમાં ઉનકી ગિનતી સબસે અગલી પંક્તિ મેં બેઠે હુએ નેતા હોં. સામને પૂનમ બેન કે લીએ વોટ માંગને આઈ હું કે આપને પુનઃ સાંસદ બનાઈએ, ઓર મોદીજી કે લીએ વોટ માંગને આઈ હું કે આપકો પુનઃ પ્રધાનમંત્રી બનાઈએ. જ્યાં તક પૂનમ બેન કા સંબંધ હૈ, ઉનમે એક અચ્છી નેત્રી કે સારે ગુણ મૌજૂદ હૈ. આપ સૌભાગ્ય ચાલીએ કે આપને ઉન જૈસી સાંસદ મિલી હૈ. શુભે રાજ નો કાર્યક્રમ શું હતો? આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને ત્રીજા તબક્કા તરફ આ લોકશાહીના મહાપર્વ તરફ આપણું સમગ્ર રાજ્ય મતદાન તરફ આગળ વધી રહ્યું હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ મજબૂતીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને જ્યારે આગળ વધતું હોય ત્યારે આ ત્રીજા તબક્કાની પૂર્ણાહુતિ તરફ જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે આજે આપણી વચ્ચે દેશનું એક એવું મહિલા નેતૃત્વ જેને સમગ્ર વિશ્વમાં પહેલી વખત ભારતની ફોરેન પોલિસી એટલે કે આંતરરાષ્ટ્રીય પોલિસી વિદેશ પોલિસીના માધ્યમથી જેને મજબૂત નોંધ કરાવી છે, ભારત દેશને એક એક્સટર્નલ આખો સપોર્ટ સમગ્ર વિશ્વનો કેમ મળે એની માટે તેઓ કાર્યશીલ રહ્યા છે. દરેક ભારતીય નાગરિકને જે વિદેશ જાય છે એને વધુ ને વધુ સુરક્ષા સન્માન કેવી રીતે મળે એની માટે તેઓ સતત કાર્યશીલ છે અને અનેક સિદ્ધિઓ જેમણે એક મહિલા નેતૃત્વ મહિલા નેતા તરીકે હાંસલ કરેલી છે એવા આપણા વિદેશમંત્રી આદરણીય શ્રી સુષ્મા સ્વરાજજી આપણી વચ્ચે ઉપસ્થિત હતા, જેમણે પહેલી વખત આપણે જે સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે આજ ભારત દેશની જે પ્રતિભા જોઈ રહ્યા છીએ, જે પ્રકારે આપણી ફોરેન પોલિસી બની જેના માધ્યમથી આજ ભારત દેશ એટલો મજબૂત રાષ્ટ્ર બન્યો છે, જેના લીધે સમગ્ર વિશ્વ આજે એમને ભારત રાષ્ટ્ર તરફ જોતું થઈ ગયું છે, એ પ્રકારનું આપણું નેતૃત્વ અને મેં પહેલા કીધું સમગ્ર વિશ્વમાં એક વાત જેમના માધ્યમથી પ્રસ્થાપિત થઈ છે કે પુરુષો આપણા દેશનું નેતૃત્વ સારી રીતે કરી શકે, તો આપણી દેશની મહિલાઓ પણ આટલા જ સક્ષમ છે એ નેતૃત્વ કરવા માટે, એ પ્રકારનું નેતૃત્વ આપણી વચ્ચે
ઉપસ્થિત હતું અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સિદ્ધિઓ આજે સમગ્ર વિશ્વમાં દેશમાં દરેક વર્ગોના માધ્યમથી આવરી લઈ દરેક ક્ષેત્રે જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે કર્યું છે, એક પૂર્ણ અને સ્પષ્ટ મજબૂત બહુમતીવાળી સરકાર હતી એટલે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર કાર્ય આપણે કરી શક્યા. એ દ્રષ્ટિમાં ફરીથી લોકોને જે દિશા જ દેશની પૈકી સમગ્ર વિશ્વ જ્યારે મજબૂતીથી આપણી સમક્ષ જોતું હોય, એક ઉભરતું રાષ્ટ્ર ભારત રાષ્ટ્ર બનતું હોય ત્યારે દિશાને વેગ આપવા માટે અહીંયા લોકોને અપીલ કરવા માટે એક પ્રબુદ્ધ વર્ગને એમને સંબોધ્યું અને પ્રબુદ્ધ વર્ગને એટલે સંબોધ્યું કે પ્રબુદ્ધ વર્ગ એવો વર્ગ હોય છે જે પોતાથી ઉપર ઉઠી વ્યક્તિગત કોઈ પ્રશ્નોથી ઉપર ઉઠી અને દેશની ચિંતા કરતો વિસ્તારની ચિંતા કરતો વર્ગ હોય છે ત્યારે એ વર્ગની સમક્ષ અહીંયા આપણા દેશનું એવું નેતૃત્વ જેને સમગ્ર વિશ્વમાં આપણા દેશની ચિંતા કરી છે, લોકો સાથે જોડાવાની કોશિશ કરી છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જે રીતે દરેક ક્ષેત્રે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તેમની સિદ્ધિઓ પણ અહીંયા એમની વાતમાં એમને ઉજાગર કરી ત્યારે હું હૃદયપૂર્વક આપણું આ મજબૂત નેતૃત્વ અને સ્ત્રી સશક્તિકરણ શ્રેષ્ઠ ઉદાહરણ દરેક મહિલાઓ માટે આદર્શ રૂપી એવા આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર શ્રી સુષ્મા સ્વરાજ મેમનું હૃદયપૂર્વક અહીંયા સ્વાગત અને સાથે સાથે હું આભાર વ્યક્ત કરું છું કે એમને ખૂબ સરસ રીતે, કારણ કે એક ખૂબ જ સરસ વક્તા પણ છે અને એમને ખૂબ સરસ રીતે એમને પોતાની વાત મૂકી કે ફરીથી મોદી સરકાર શું કામ, માત્ર લાગણીથી નહીં, માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ તરીકે નહીં, પણ એક જોશ કારણ એક રીઝનિંગથી અને એમની સ્થિતિઓ ને ક્યાંક લોકો વચ્ચે ઉજાગર કરી અને એમને સમગ્ર વાત મૂકી ત્યારે ફરીથી એમનો આભાર માની અને હૃદયપૂર્વક આપ સૌને અપીલ કરું છું કે આપણા દેશનું ભવિષ્ય આપણે સૌ જ્યારે મજબૂતીથી નિર્ણય કરવા જતા હોય ત્યારે આપનો નિર્ણય આપણા દેશ માટે અને આપણા સમગ્ર ક્ષેત્ર માટે સારો જ અને સાચો નિર્ણય હશે, મજબૂત નિર્ણય હશે અને સમગ્ર ક્ષેત્રને મજબૂતીથી સમગ્ર દેશ સાથે જોડતો નિર્ણય હશે એવી અપીલ સાથે આભાર સાથે વિરમું છું. વંદે માતરમ. જય જય ભગવાન. છેલ્લા પખવાડિયાની અંદર હવે તો ચૂંટણી કાઉન્ટ છે અને પ્રચાર ઝુંબેશમાં આપણે કેવી મતદારો તરફથી લગભગ દરેક જગ્યાએ કોઈ ને કોઈ આપણા મીડિયાના પ્રતિનિધિઓ મારી સાથે જ હોય છે અને હું આટલું જ કહીશ કે અમારી અપેક્ષાથી વધારે લોકોનો ઉત્સાહ, કારણ કે એટલી ગરમી હોય, ચાલુ વર્કિંગ દિવસો હોય અને એમાં ગ્રામીણ ક્ષેત્ર દૂર દૂરથી લોકો, કારણ કે અમે જિલ્લા પંચાયત સીટ વાઇઝ ઉમેદવાર તરીકે મેં પ્રવાસ રાખ્યો હતો, પાર્ટીએ પ્રવાસ મારો આયોજિત કર્યો હતો, બધે તો આટલા મોટા ક્ષેત્રમાં પહોંચવું ખૂબ અઘરું હોય ત્યારે જિલ્લા પંચાયત સીટ વાઇઝ જે મારો પ્રવાસ હતો એમાં સમગ્ર બધા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી ગામડાઓમાંથી ત્યાં ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ રીતે અમને મારું અભિવાદન કરતા આવકારતા અમને સૌને, ત્યારે આ ઉત્સાહ બદલ, આ સહકાર બદલ, આ આશીર્વાદ બદલ, આ વિશ્વાસ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીને આપ સૌએ ચૂંટણી નથી રહેવા દીધી પણ એક પર્વ હોય એ પ્રકારનું આપ સૌએ વાતાવરણ સર્જ્યું છે ત્યારે હૃદયપૂર્વક હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલી જ ખાતરી આપું છું પાછલા 5 વર્ષ જે નોંધ આપણી દિલ્હી સુધી થઈ એનાથી પણ વધુ મજબૂત નોંધ દિલ્હી સુધી આવતા દિવસોમાં થાય, વધુ અધિકારો આપણા સમગ્ર ક્ષેત્રને મળે, સુવિધાઓ મળે એ પ્રકારના મારા નિષ્ઠાપૂર્વકના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રયાસો રહ્યા છે અને રહેશે. આટલું કહી ફરીથી પુનઃ આપ સૌના આશીર્વાદ, લાગણી અને સહકારની અપેક્ષા સહ વિરમું છું. વંદે માતરમ. જય જય નિવેદન.